हाय स्टूडेंट्स, वेलकम टू अश्विक विद्यालय। हूँ अंजलि टंडेल। आज आपणे योग स्वरक्षण अने स्वच्छता में अभ्यास करवाना छे। मित्रों, आपणे पाठ नंबर एक योग विषे अभ्यास करवाना छे। योग शब्दनो अर्थ थाय छे जोड़ाण। एक वस्तुनो बीजी वस्तु साथे सुमेर पूर्वक मिश्रण थाय तेने योग कही शकाय। बाळको, योग शब्दनो साचो अर्थ शुं थाय छे? जोडाण। अहीं अंडरलाइन करीशुं के एक वस्तुनो बीजी वस्तु साथे व्यवस्थित एकदम सुमेर पूर्वक मिश्रण थाय तो तेने आपणे योग कही शकीए। अहीं एक सरस मजानुं उदाहरण आप्युं छे। दूधमां आपणे खांड अने चा भेळवीए त्यारे कही शकाय के दूध खांड अने चानो योग थयो छे। पण जो दूधमां चा अने खटाश नाखीए तो योग थयो एम कही शकीए खरा? बिल्कुल नहीं। जो मित्रों, आपणे दूधमां खांड अने चा भेळवीए तो सरस मजानी चा बने छे, बराबर? तो एने सुमेळपूर्वकनुं मिश्रण तैयार थाय छे एटले एने आपणे शुं कही शकीए? योग थयो छे, बराबर छे। परंतु जो आपणे दूधमां चा अने खटाश जेम के लींबूनो रस नाखी दईए तो दूध फाटी जाए छे अने एकदम आपणे उपयोगमां न होय एवा प्रकारनो थई जाय छे, बराबर? तो एने आपणे योग थयो छे एवुं कही शकीए नहीं। योग्य मिश्रणे ज योग कही शकाय। आपणे आ योग शब्दनो विस्तृत अर्थ करीए तो योग एटले मननो શરીર સાથેનું જોડાણ। અન્ડરલાઇન કરીશું, યોગ એટલે મનનો શરીર સાથેનું જોડાણ। આપણા મનનો શરીર સાથેનું જોડાણ હોય તો એને કહીશું યોગ। એટલે કયા પ્રકારે તે પણ જોઈએ। આપણો શરીર આપણા મન સાથે સજ્જડ જોડાયેલું હોવું, આપણું શરીર જે છે એ આપણા મન સાથે સજ્જડ રીતે જોડાયેલું હોવું જોઈએ, એટલે કે આપણે બીજી બાબતોમાં ધ્યાન આપવું જોઈએ નહીં। આને આપણે બીજી રીતે જોઈએ તો મિત્રો, સૌને વધુ ખ્યાલ આવશે। ક્રિકેટની મેચ ચાલતી હોય, આપણે નિશાળમાં હોઈએ ત્યારે આપણું શરીર નિશાળમાં હાજર હશે પણ મન ક્રિકેટના મેદાનમાં। જ્યારે મેચ રમાતી હોય છે ક્રિકેટની, ત્યારે મોટાભાગના બાળકોને ધ્યાન ક્યાં હોય છે? તો ક્રિકેટના મેદાનમાં ધ્યાન હોય છે, બરાબર છે ને? અને આપણે ક્યાં હોઈએ છીએ? શાળા। અને તે પણ એકદમ શરીર ફક્ત આપણું ત્યાં હોય છે અને મન તો તે પહેલાં ક્રિકેટના મેદાનમાં જ હોય છે। સ્કૂલમાં પણ, સ્કૂલમાં આપણે શું કરીએ છીએ? જ્યારે લેક્ચર ચાલતો હોય ત્યારે આપણે બેઠા તો હોઈએ છીએ ટીચરના સામે, બરાબર, જોતા પણ હોઈએ છીએ, પરંતુ આપણું ધ્યાન ક્યાં હોય છે કે ઘરે મમ્મી આજે શું બનાવ્યું હશે, હું રમવા માટે આજે કેટલા વાગે જઈશ, કોની સાથે રમીશ, કઈ રમત રમીશ, એમાં જ આપણું મન હોય છે। એના કારણે શું થાય છે? આપણે જેમાં ધ્યાન આપવું જોઈએ એમાં પ્રોપર ધ્યાન આપી શકતા નથી અને બે બાજુ મન રાખવા જઈએ એટલે આ બાજુ પણ નથી થતું કાર્ય અને આ બાજુ પણ કાર્ય થતું નથી, એટલે આપણે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતા નથી। એટલે મિત્રો, જો આપણે કોઈ એક કાર્યને ચોક્કસ અને વધુ સારી રીતે પૂરું કરવા ઈચ્છતા હોઈએ તો હંમેશા આપણે આપણું મન એ આપણા શરીર જ્યાં હોય જે કામમાં પરોવાયેલું હોય એ જ કામમાં લગાવવું જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ અને સક્સેસફુલ બની શકીએ। આગળ વધીએ। આપણે નવા જોડા પહેરીને મંદિરે જઈને બહાર જોડા ઉતારીને ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે આપણું શરીર મૂર્તિની સામે હશે પણ મન એટલે કે જીવ બહાર કાઢેલા જોડામાં હશે। એકદમ સાચી વાત છે કે આપણે નવા બૂટ ચપ્પલ પહેરીને મંદિરે ગયા હોય તો આપણું ધ્યાન ક્યાં હોય છે? ભગવાન સામે હાથ જોડીને ઊભા તો હોય છે પરંતુ આપણું ધ્યાન એમાં હોતું નથી। ક્યાં હોય છે? તો બહાર પહેલાં જે બૂટ ચપ્પલ કાઢેલા હોય એમાં, કે એ કોઈ ઉચકીને ન લઈ જાય, ન લઈ જાય, ન લઈ જાય, બરાબર? અથવા તો ઘણાનું મન ક્યાં હોય છે? આજે પ્રસાદમાં લાડુ છે, હા 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 હા, ખૂબ જ ટેસ્ટી દેખાતા છે, બરાબર? આવી રીતે આપણું
શરીર ક્યાં હોય છે અને મન ક્યાં હોય છે તો એને યોગ કહી શકાતો નથી. આમ વિપરીત અવસ્થા હોય ત્યારે મનનું શરીર સાથે જોડાણ ન હોય આ યોગ ન થયો કહેવાય, એટલે આને યોગ કહી શકાય નહીં. જો આપણું મન આપણી સાથે વર્ગમાં જ હોય તો આપણને બધું જ સરળતાથી યાદ રહી જાય. જોયું, અંડરલાઈન કરી દો. જો આપણું મન આપણી સાથે વર્ગમાં જ હોય તો આપણને બધું જ સરળતાથી યાદ રહી જાય, એટલે આપણે ભણતી વખતે ભણવામાં જ ધ્યાન આપવાનું છે, રમતી વખતે પણ રમવામાં જ ધ્યાન આપવાનું છે. તેવી જ રીતે મૂર્તિના દર્શન કરતી વખતે મન બરાબર શરીર સાથે જોડાયેલું હોય તો તદ્દન નવો જ અનુભવ થાય. તમારે પ્રયત્ન કરવાનો છે. જ્યારે તમે પ્રે કરતા હોઈએ, શાળામાં પણ આપણે પ્રાર્થના કરતા હોઈએ, ત્યારે આપણું ધ્યાન એમાં જ હોવું જોઈએ, બરાબર. નહીં તો ઘણા શું કરે છે, એક આંખ ખુલ્લી રાખીને આમ તેમ ફાફા મારે છે, બરાબર. એવું કરવાનું નથી. આપણે ભગવાનનું ધ્યાન ધરતા છીએ તો ભગવાનમાં જ આપણે આપણી શ્રદ્ધા રાખવાની છે. આગળ વધીએ. યોગાસન શબ્દ યોગ અને આસન જેવા બે શબ્દોથી બન્યો છે. અહીં અન્ડરલાઈન કરીશું. યોગાસન શબ્દ યોગ અને આસન જેવા બે શબ્દોથી બન્યો છે. સંધિ છૂટી પાડીએ યોગાસનનો તો શું થાય, યોગ વત્તા આસન. યોગાસનોમાં શરીરના આંતરિક અવયવો અને ગ્રંથિઓને વ્યાયામ આપવાનો હોય છે. જે યોગાસન આપણે કરીએ છીએ, બરાબર, તો એમાં શું હોય છે, અન્ડરલાઈન કરવાનું છે. શરીરના આંતરિક અવયવો, શરીરના અંદરના અવયવો અને જે બધી ગ્રંથિઓ આવેલી છે એને વ્યાયામ આપવાનો છે, કસરત આપવાની છે, બરાબર. હવે આસનનો અર્થ બેઠક થાય છે. આસનનો અર્થ શું થાય છે, બેઠક. સુખપૂર્વક લાંબા સમય સુધી જે સ્થિતિમાં આપણે રહીને શરીરના અવયવોને વ્યાયામ આપીએ તેને યોગાસન કહેવાય. આ આસનો કરતી વખતે શ્વાસોશ્વાસ તેમજ ક્રિયાઓ સાથે મન અને શરીરનું જોડાણ કરવાનું છે. એમ કરીએ શરીરની એવી સ્થિતિ રહે તો જ યોગાસન શબ્દ સાર્થક થયો કહેવાશે. અહીંથી આપણે અન્ડરલાઈન કરવાનું છે કે યોગાસન કોને કહેવાય, એની વ્યાખ્યા સરસ આપી છે. સુખપૂર્વક લાંબા સમય સુધી જે સ્થિતિમાં આપણે રહીને શરીરના અવયવોને વ્યાયામ આપીએ તેને યોગાસન કહેવાય. હવે સુખપૂર્વક આપણા શરીરને સુખપૂર્વક અને લાંબા સમય સુધી કોઈ એક પરિસ્થિતિમાં રાખવાનું છે. કઈ પરિસ્થિતિમાં, તો આપણે શરીરના બધા જ અવયવોને વ્યાયામ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં રાખીએ તો એને કહેવામાં આવે છે યોગાસન, બરાબર. ચાલો હવે યોગાસનથી કેટલાક જે લાભ થાય છે, શારીરિક અને માનસિક લાભ, તેના વિશે જોઈએ. શારીરિક લાભ, શરીર સ્વસ્થ અને બળવાન બને છે. આપણે જો યોગાસનો કરીએ તો શરીર સ્વસ્થ અને બળવાન બને છે. શારીરિક ક્ષમતા વિકસે છે. આપણી કામ કરવાની ક્ષમતા પણ વધે છે. ઘણીવાર થોડુંક કામ કરીએ તો આપણે થાકી જઈએ છીએ, બરાબર. તો યોગાસનો નિયમિત કરીએ તો એ પણ થાક વધારે લાગતો નથી અને વધારે પ્રમાણમાં આપણે કામ કરી શકીએ છીએ. શરીર સ્થિર સુદોળ બને છે, સ્ફૂર્તિ રહે છે. આપણે યોગાસનો કરતા રહીએ તો કાયમ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા રહીએ છીએ. શરીર સૌંદર્યમાં વધારો થાય છે. શરીરની સહનશીલતા પણ વધે છે. અને સાથે સાથે સૌંદર્યમાં પણ વધારો થાય છે. શરીરનો બાંધો સુદોળ બને છે. શરીરના આંતરિક તેમજ જે બાહ્ય અવયવોને પણ કસરત મળવાથી આપણા શરીરનો બાંધો એકદમ વ્યવસ્થિત બને છે. એકદમ ઢીલું પોચું શરીર દેખાતું નથી. યોગાસનો આંતરિક અંગો માટે માલિશનું કામ કરે છે. સીધી વાત છે, આપણે જે યોગાસનો કરીએ છીએ શરીરના અંદરના અવયવ માટે એકદમ માલિશનું કામ છે. માલિશ કરીએ તો કેવું આપણને સરસ લાગે છે, એવી જ રીતે આંતરિક અવયવોને પણ ઘણો આરામ મળે છે. યોગાસનો જ્ઞાનતંતુઓને સદા પુષ્ટ અને તૃપ્ત રાખે છે. યોગાસનો શરીરના આંતરિક અવયવોને સશક્ત બનાવી રોગમાંથી મુક્ત રાખે છે. જો રોગમાંથી આપણે મુક્ત રહેવું હોય તો આપણે હંમેશા
व्यायाम एटले के योगासनों करता रहेवू जोईए। हवे मानसिक लाभ जोईए, मन स्वस्थ अने शांत रहे छे। तमे जोजो जे व्यक्ति योगासन करतो होय ए स्वस्थ होय, तंदुरस्त होय, मनथी पण अने तनथी पण अने शांत होय छे। मानसिक क्षमता विकसे छे, मन स्थिर तंदुरस्त रहे छे अने प्रफुल्लित रहे, सदाय ते व्यक्ति आनंदमय रहे छे। मन मक्कम बने छे, मानसिक आवेगो पर काबू रहे छे, खोटा विचारो आवता नथी। जेने अनिंद्राની પ્રોબ્લેમ હોય તે પણ દૂર થાય છે, કે ઊંઘ આવતી નહીં હોય તો એવી બધી પ્રોબ્લેમ પણ દૂર થાય છે। મન સ્વચ્છ અને નિર્મળ રહે છે, મન શુદ્ધ રહે છે, શાંત રહે છે, ખરાબ વિચારો આવતા નથી। યોગાસનથી બુદ્ધિનો વિકાસ થાય છે, સાચો નિર્ણય લેવાની શક્તિ પણ ખીલે છે અને આપણી યાદશક્તિમાં પણ વધારો થાય છે। યોગાસનથી મનની તંદુરસ્તી જળવાય છે, મન શાંત રહે છે। યોગાસનોથી મનના મલિન ભાવો દૂર થતાં જ દુર્ગુણો દૂર થાય છે અને સદગુણો આપોઆપ ખીલે છે। મેં કહ્યું તેમ કે મનના જે ખોટા વિચારો આવતા નથી, સારા વિચારો આપોઆપ ખીલી ઉઠે છે। વ્યસનોથી નબળું પડેલું મન દુર્ગુણોનો ભોગ બન્યું હોય ત્યારે માનવીનો સર્વાંગી વિકાસ અટકી જાય છે, પણ જો વ્યક્તિ યોગાસનનો માર્ગ અપનાવે તો વ્યસનમાંથી પણ મુક્ત બની શકે છે। યોગાસનો માનવીના મનને કુશાગ્ર, શુદ્ધ અને તંદુરસ્ત બનાવે છે। તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન જ સદગુણો પામવાની ગુરુ ચાવી છે। સરસ મજાનો અહીં સુવિચાર આપણને મળી ગયો, તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન જ સદગુણો પામવાની ચાવી છે। એટલે કે કોઈ વ્યક્તિ વ્યસની હોય તો એણે પણ પોતાના વ્યસનને દૂર કરવા માટે યોગાસનનો માર્ગ અપનાવવો જોઈએ, તો એ વ્યક્તિ તંદુરસ્ત બની શકે છે। હવે સ્વાધ્યાયના એક બે પ્રશ્ન જોઈ લઈએ। અહીં વિકલ્પો આપ્યા છે, તમારે બુકમાંથી જ શોધીને લખવાનું છે। યોગ શબ્દનો ખરો અર્થ શું થાય છે? જોડાણ। તો કઈ રીતે કરવાનું છે? પેન્સિલથી ગોળ ઉપર કરતાં આ રીતે અંદર વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનું છે, સર્કલની બહાર પણ નીકળી જવા દેવાનું નથી। કેવા મિશ્રણને જ યોગ કહી શકાય? અયોગ્ય, અયોગ્ય, વિજ્ઞાન, અસંબંધ, તો યોગ્ય। યોગ્ય મિશ્રણને જ યોગ કહી શકાય। બહારથી અંદર તરફ જવાનો છે એટલે જરાક પણ ભૂલ થાય નહીં। આ રીતે આપણે સર્કલ કમ્પ્લીટ કરવાના છે। આપણા શરીરનું આપણા મન સાથે સજ્જડ જોડાવાની ક્રિયાને શું કહેવાય છે? યોગ કહેવાય છે। એટલે આ પ્રમાણે તમારે કમ્પ્લીટ કરવાનું, રહી પણ નહીં જવું જોઈએ। ઓકે, ચાલો, તો હવે તમારે આ રીતે સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું અને બધાએ સંકલ્પ કરવાનો છે કે કોઈ પણ એક યોગાસન દરરોજ કરીશ। ફરીથી મળીશું, થેન્ક યુ।